નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ન્યુ વિઝન સ્કૂલ ઓનલાઈન ક્લાસમાં તમારું સ્વાગત છે. ધોરણ પહેલું, વિષય અંગ્રેજી. તો ચાલો આપણે બધા આઈડલ બુક તમારી ખોલો છો અંગ્રેજીની. તેમાં આપણે જોયો તો પાઠ 3 શોર્ટ વર્ડ એટલે કે ટૂંકા શબ્દો, તે આપણે જોયા હતા. સ્વર એ, ઈ, આઈ, ઓ, યુ. પછી ઈના સ્પેલિંગ આપણે શીખાતા, આઈના સ્પેલિંગ શીખાતા. તો હવે આપણે ઓવાળા શબ્દો શીખવાના છે. તો ચાલો તમારી આઈડલ બુકમાં પેજ નંબર 40 ખોલો છો બધા. એમાં આપણે જોવાનું છે ઓ. હવે આપણે ઓવાળા શબ્દો શીખીશું. એ, ઈ, આઈ, ઓ, યુ. સ્વર કેટલા હતા? 5. એ, ઈ, આઈ, ઓ, યુ. આ યાદ રાખવાના છે. હવે આપણે ઓવાળા શબ્દ શીખીશું. તો ઓ, પહેલાં તો આપણે ઉચ્ચારશાસ્ત્ર આવડવું જોઈએ. ઓનો ઓ થશે, શું થશે? ઓનો ઓ. પછી જીનો ગ, એટલે શું બોલાશે? ઓગ. તો હવે આપણે જોઈએ ઓજી ઓજી પાછળ હશે એવા શબ્દ આપણે જોઈએ. તો પહેલું ચિત્ર જુઓ છો બધા, શેનું છે? હ, ડોગ એટલે કૂતરો. તો ડીનો ડ, ઓનો ઓ, જીનો ગ. હવે સ્વર અને વ્યંજનને ભેગા કરી દેશું એટલે ડો વચાશે. શબ્દ શું થશે? ડો. જીનો ગ એટલે ડોગ એટલે કૂતરો. આવો શબ્દ બનશે કાનો માત્ર વાળો. પછી જોગ. જોગ એટલે ચાલવું. જોગ એટલે શું થાય? બીજું ચિત્ર જોવો જોઈએ. બાળક દેખાય છે તમને, ચાલતો દેખાય છે, દેખાય છે ને? જોગ એટલે ચાલવું. તો જીનો જ, ઓનો ઓ, જીનો ગ એટલે સ્પેલિંગ બનશે જોગ. શું બચાશે? જોગ. પછી લોગ. લોગ એટલે લાકડું, લાકડાનો ટુકડો. લોગનો સ્પેલિંગ શું થશે? એલ ઓ જી. એલનો લ, પછી વચ્ચે સ્વર ઓ છે એટલે કાનો માત્ર લાગી જશે એટલે લો વચાશે. અને જીનો ગ. લોગ એટલે લાકડાનો ટુકડો. પછી જોઈએ ઓનો ઓ, ડીનો ડ એટલે ઓડ. હવે બધા શબ્દ પાછે ઓડ ઓડ લાગશે. તો ચાલો હવે જોવો જોઈ નોડ. નોડ એટલે માથું હલાવવું. એનો ન, ઓનો ઓ, ડીનો ડ. હવે સ્વર અને વ્યંજનને આપણે ભેગા કરી દઈશું એટલે નોડ વચાશે. નોડ એટલે માથું હલાવવું. પછી જોઈએ પોડ. પોડ એટલે શીંગ. પછી શીંગ તે વટાણાની હોય, ગવારની હોય, ગમે તેની શીંગ હોય, પોડ શું કહેવાય? પોડ એટલે શીંગ. તો પોડનો સ્પેલિંગ શું થશે? પી ઓ ડી. હવે સ્વર અને વ્યંજન ભેગા કરશું એટલે પો અને ડીનો ડ. પોટ એટલે શીંગ. પછી જોઈએ રોડ. રોડ એટલે સળિયો. તમે લોઢાનો સળિયો તો જોયો જ હશે બધાએ. તો આરનો ર, ઓનો ઓ, ડીનો ડ એટલે રોડ વચાશે. વચ્ચે સ્વર ઓ છે એટલે રોડ. રોડ એટલે સળિયો. પછી જોઈએ હવે બધાની પાછળ ઓટ ઓટ આવશે. ઓ ટી, ઓટ. ઓનો ઓ, ટીનો ટ, ઓટ. હવે જોઈએ પહેલું ચિત્ર. ડોટ એટલે ટપકું. ડોટ એટલે શું થશે? ટપકું. નાનું એવું ટપકું હોય એને ડોટ કહેવાય અંગ્રેજીમાં. તો ચાલો સ્પેલિંગ જોઈએ. ડી ઓ ટી. ડીનો ડ, વચ્ચે સ્વર ઓ છે એટલે કાનો માત્ર લાગી જશે. અને ટીનો ટ, ડોટ. ડોટ એટલે ટપકું. પછી હોટ. એચ ઓ ટી. હોટ એટલે ગરમ. ચા કેવી હોય છે? ગરમ. તો આપણે શું કહીશું? હોટ છે એવું કહીશું ને આપણે. એચનો હ, ઓનો ઓ, ટીનો ટ. હોટ એટલે ગરમ.
પછી જોઈએ પોટ, પોટ એટલે માટકું. આપણે જોયું હશે માટલું બધાની ઘરે હશે તો એને શું કહેવાય અંગ્રેજીમાં? પોટ, POT, પોટ એટલે માટલું. પછી જોઈએ હવે અહીંથી યુ વાળા શબ્દ શરૂ થાય છે, તો ચાલો આપણે જોઈએ યુ વચ્ચે સ્વર હોય ત્યારે સાદો શબ્દ બનશે. યુ નો શું થશે વિદ્યાર્થી મિત્રો? યુ નો અ, પછી જી નો ગ, અ ગ. હવે જોઈએ અહીંયા બગ, બગ એટલે માકડ. ચિત્ર આપેલું છે જીવડું, જેમ કે બગ એટલે માકડ આપેલી છે, તો બી નો બ, યુ નો અ અને જી નો ગ, એટલે BUG. તો શબ્દ શું થશે? બગ. વચ્ચે સ્વર યુ છે એટલે સાદો શબ્દ બનશે, એટલું આપણે યાદ રાખવાનું છે. હવે બીજો જોઈએ હગ, હગ એટલે ભેટવું. તમે કેમ મિત્ર આમ ઘણા દિવસથી ભેગો થયો હોય ત્યારે તમે ભેટો, જેમ કે આપણે ગળે લગાવી એટલે ભેટવું. તો અહીંયા જોઈએ HUG, તો H નો હ, જી નો ગ, હગ એટલે ભેટવું. પછી જગ, JUG, જે નો જ અને જી નો ગ, વચ્ચે સ્વર યુ છે એટલે સાદો શબ્દ જ બનશે, જગ એટલે જગ. પછી જોઈએ બન એટલે બન, BUN, બી નો બ, વચ્ચે સ્વર યુ છે એટલે પછી એન નો ન, બન એટલે સાદો શબ્દ બનશે. એવી જ રીતે સન, SUN, સન એટલે સૂર્ય. પછી રન એટલે દોડવું, કટ એટલે કાપવું, હટ એટલે ઝૂંપડી, નટ એટલે અખરોટ જેવા ફળ. અહીંયા આપણે યુ વાળા શબ્દમાં સાદો શબ્દ બનશે, સ્વર અને વ્યંજનને ભેગા કરશું એટલે સાદો શબ્દ બનશે. હવે આપણે સ્વર અહીં પૂરા થાય છે તો તમારે વિદ્યાર્થી મિત્રો આજે હોમવર્કમાં ઓ વાળા શબ્દ અને યુ વાળા શબ્દ તમારે હોમવર્કમાં લખવાના છે અને બોલતું પણ જવાનું છે, અને ઉચ્ચારશાસ્ત્ર પણ તમારે એક વખત બોલી અને લખી લેવાના છે. આટલું હોમવર્ક તમારે તૈયાર રાખવાનું રહેશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગલા વિડીયોમાં અભ્યાસ કરીશું. આવજો.